ઈડર ખાતે ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી. તાલુકા પ્રમુખ અને કારોબારીની પણ વરણી કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રમુખ લાભુભાઈ, પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈની સૂચના અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિતના માર્ગદર્શન હેઠળ ઈડર ખાતે ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક ઈડર ખાતે મળી હતી. ઝોન પ્રભારી ભરતસિંહ, પ્રદેશ કારોબારી કિરણભાઈ મલેશિયા, જિલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી જય રાજેશભાઈ ચાવડા, એડવોકેટ કૈલાસબેન ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું ફૂલહાર અને ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બેઠકમાં ઝોનના પ્રભારીની રૂબરૂમાં ઈડર તાલુકાના 23 પત્રકારોની હાજરીમાં સર્વાનુમતિ ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રાકેશભાઈ કાંતિલાલ નાયકની નિમણૂકી કરવામાં આવી હતી, જે ઝોન પ્રભારી સહિત હાજર ઈડર તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ હર્ષોલ્લાસ સાથે વધાવી હતી. ઈડર પત્રકાર એકતા પરિષદની કારોબારી રચના કરવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે દુર્ગેશભાઈ જયસ્વાલ, સંજયભાઈ નાયક, જયંતિભાઈ પરમાર અને તાલુકા મહામંત્રી તરીકે પ્રકાશભાઈ ગઢવી, સંજયભાઈ ભોઈ, ધર્મેન્દ્રભાઈ ધવલભાઈ ચૌહાણ તેમજ તાલુકા મંત્રી તરીકે ચિરાગભાઈ મેઘા, કુલદીપભાઈ ભાટિયા, ઝાકીરભાઈ મેમણ અને તાલુકા સહમંત્રી મનોજભાઈ જોશી, વાહિદભાઈ બેલીમ, રફીકભાઈ મનસૂરી, ખજાનસી તરીકે પાર્થ દીક્ષિત અને આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે મિલાપ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને ઝોન પ્રભારી ભરતસિંહ અને પ્રદેશ કારોબારી કિરણભાઈ મલેશિયાએ વધાવી લઈને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ રાજેશ ચાવડાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનોજભાઈ જોશીએ કર્યું હતું. મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકાર એકતા પરિષદના સદસ્યતા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને જિલ્લા પ્રભારી સહિત ઈડર તાલુકાના પત્રકારોએ સાથે સ્વરૂચિ ભોજન પણ લીધું હતું.